તો મવડા વાળી ભૂલ આપણે ફરીથી મહાનગરપાલિકામાં ન દોહરાવવી જોઈએ કે મહાનગરપાલિકા મળવાથી કોઈ પ્રકાર નુકસાન નહીં થાય, ફાયદો જ છે પબ્લિકને. મોરબીને મહાનગરપાલિકા મળવી જ જોઈએ. આજ નહીં તો કાલ આ વસ્તુ આપણે કરવી પડશે, એના કોઈ વિકલ્પો હોતા નથી. શાળા સંચાલકો સાથે આપણે ખાસ વાતચીત કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે આ બાબતે વધારે વાતચીત કરવા માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન છે એના પ્રમુખ શ્રી પી ડી ગાંજીએ સાહેબ ખાસ જોડાયા છે. એમની સાથે ખાસ વાતચીત કરીએ. સાહેબ, મહાનગરપાલિકાનો મુદ્દો ઉપડો છે કે હવે મહાનગરપાલિકા જોઈએ કોઈ પણ ભોગે, તો આ બાબતે તમે શું વિચારો છો, તમને શું લાગે છે? આજે એક શૈક્ષણિક સંસ્થાના સંચાલક શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તરીકે હું પહેલાં વાત કરું તો શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થી સ્ટુડન્ટ પેરેન્ટ્સ જે છે એ ટીચરો છે એ બધાને બધી જ મહાનગરપાલિકા બને એટલે જે સુવિધા બધી સ્પર્શે ડાયરેક્ટ. માનો કે સરસ મજાની સિટી બસની સુવિધા મળે, સરસ મજાના ગાર્ડન હોય, સરસ મજાના રિવર ફ્રન્ટ હોય, એટલું બધું ડેવલપમેન્ટ, એટલી બધી ચોખ્ખાઈ હોય કે જે શૈક્ષણિક આલમને સીધી આડકત રીતે બધી સ્પર્શે છે. પછી એક મોરબીના નાગરિક તરીકે વાત કરું તો મોરબીની બધી બાબતો મહાનગરપાલિકા એટલે કે મેગા સિટી જેવી થઈ ગઈ છે. માનો કે આપણી ઇન્ડસ્ટ્રી, આપણી ઇકોનોમી, આપણું એજ્યુકેશનનું હબ બનતું જાય છે. હમણાં તાજેતરમાં આપણા બધા રિઝલ્ટ, હા, તો બધી બાબતમાં આપણે એક ધાર્મિક વૈચારિક લેવલ પણ, દાન પુણ્ય અને સામાજિક ક્ષેત્રે પણ મોરબીનું યોગદાન જે મહાનગરો જે છે કે જે મોટા શહેરો છે એની સાપેક્ષમાં ચડિયાતું છે, ઉતરતું નથી, આપણે લાયક બની ગયા, હા, એનાથી પણ ચડિયાતું છે. તો ક્યાંક ને ક્યાંક હવે માત્ર ને માત્ર આપણે મહાનગરપાલિકાનો દરજ્જો જે કાયદાકીય રીતે લેવાનો છે એ જ બાકી છે. બાકી આપણે મહાનગરપાલિકા જેવા બધી બાબતમાં આવી ગયા, વસ્તી એટલી છે, હા, વસ્તી પણ એટલી છે. તો હવે આપણે મહાનગરપાલિકા માટે કમર કસવી જોઈએ, બધા એકજૂટ થવું જોઈએ. મેં અગાઉ પણ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે મવડા વખતે આપણે જે ભૂલ કરી કે મવડા આવ્યું અને આપણે વિરોધ કર્યો એને પરિણામો અત્યારે ભોગી કે રોડ આપણે ટીપી ન મળ્યા, ગીચતાવાળી સોસાયટીઓ થઈ ગઈ, ટ્રાફિકની સમસ્યા, આ બધું અત્યારે આપણે ભોગવી છે. તો મવડાવાળી ભૂલ આપણે ફરીથી મહાનગરપાલિકામાં ન દોહરાવવી જોઈએ. અને બંને વખતે મવડાનો વિરોધ થયો ત્યારે, મહાનગરપાલિકાનો વિરોધ થયો ત્યારે કોઈ આમ જનતાને કે કોઈ પણ પેલું નથી, પણ આ જે વિરોધ કરે કરવાવાળા છે નિજી સ્વાર્થ, પોતાનો નિજી સ્વાર્થ માટે વિરોધ કરે છે. બે બંને વખતે મેં જોયું. પછી અત્યારે માનો કે પેલી ભારતમાલાનો રોડ, પેલો અદાણી પોર્ટથી જે રોડ નીકળે છે એના વિરોધ થાય છે, તો એ બધા જ પોતાના નિજી સ્વાર્થ માટે વિરોધ થાય છે. બરાબર, જનરલ સમૂહને એક સમૂહની રીતે જોઈએ તો મોરબી, મોરબી જિલ્લો અને બધાને ફાયદો છે આ બધી વિકાસની બાબતોથી, પણ નિજ સ્વાર્થ થોડી વાર માટે છોડી દેવો જોઈએ. અને જે લોકો વિચારે કે અમારા જમીનના ભાવ આમ થઈ જશે, અમારે આમ થશે, અમારે ટેક્સ ભરવા પડશે, પણ સામે એના ઘણા બેનિફિટ પણ મળતા હોય કે જે તમે નુકસાન ભોગવતા હોય, જતું કરતા હોય, એનાથી ત્રણ ગણું, અઢળક, અનેક ગણું થઈને તમને પાછું મળતું હોય છે. એ અત્યારે નહીં સમજાય, પણ જે થાય છે એ સારા માટે થાય છે. એટલે મહાનગરપાલિકા માટે બધાએ આગળ આવવું જોઈએ અને જે વિરોધ કરે છે એ લોકોને સમજાવવા જોઈએ કે તમે ખરેખર વિરોધ કરો છો, પણ આને સમજો કે ખરેખર આ શું છે. બિલકુલ, બહુ સારી વાત કહી રહી સાહેબે કે આજે નિજી સ્વાર્થ માટે જે અમુક લોકો વિરોધ કરે છે ને એના કારણે સામાન્ય જે અમુક લોકો માણસો હોય, સામાન્ય માણસો, એની પાછળ ચડી જતા હોય. આ બંધ કરવું જોઈએ ને બધા એકજૂટ થઈ અને મહાનગરપાલિકા માટે સાથે મળી અને મહાનગરપાલિકા લઈ આવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે આ વાત કરવા બદલ. તો મોરબી માંગે મહાનગરમાં શૈક્ષણિક સંસ્થાઓના જે ટ્રસ્ટીશ્રીઓ છે, સંચાલકશ્રીઓ, એ શું વિચારે છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આપણી સાથે સાર્થક વિદ્યા મંદિરના મુખ્ય સંચાલક શ્રી કિશોરભાઈ શુક્લ જોડાયા છે. એમની પાસેથી જાણીએ કે મહાનગરપાલિકા બાબતે એમનો શું વિચાર છે. મોરબી માંગે મહાનગર અભિયાન જ્યારે અત્યારે હાથમાં લીધું છે, તમે શું વિચારો છો, મોરબી મહાનગરપાલિકા બને તો બનવી જોઈએ કેમ ને એના વિશે તમારા વિચારો. સૌપ્રથમ તો મોરબીને અભિનંદન કે આવા મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને આવા મુદ્દાઓ ઉપડે છે. હવે તો મોરબીને મહાનગરપાલિકાનું સ્થાન મળે તો ડેફિનેટલી ફાયદો તો એનો છે જ, તે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે કંઈ સગવડતા, જે કંઈ સુવિધાઓ કે જે એનો વિકાસ થવો જોઈએ એ થશે જ તે. સાથે સાથે મારું નીરુભાઈ તમને એક ઈ કહેવાનું થાય છે કે જ્યારે
કોઈ પણ વસ્તુ નવી આવતી હોય, કંઈ નવો ચેન્જ થતો હોય કોઈ પણ સિટીની અંદર, ત્યારે કંઈક મેળવવા માટે થોડું ગુમાવવું પડતું હોય છે. તો એનો વિરોધ કરવામાં કે જે કંઈ જેને નથી પસંદ, તો એ મને એવું લાગે છે કે એ પહેલાં પૂરું સમજી લેવાની જરૂર છે કે મહાનગરપાલિકા મળતાં શું થઈ શકે અને શું પ્રોબ્લેમ આવી શકે. તો ખરેખર જે કંઈ પ્રોબ્લેમ આવવાનો છે એ પ્રોબ્લેમનું નિવારણ કેમ થાય એ જોવાનું જરૂર છે. સાથે સાથે બીજી એક બાબત છે કે ટેક્સીસ છે કે એક બધા માણસોએ છે ને એક સેલ્ફ ડિસિપ્લિન ક્રિએટ કરવાની જરૂર છે, જેમાં માની લો કે સ્વચ્છતા બાબતમાં છે, પછી આ સિવાય ટ્રાફિક મેન્ટેન કરવા બાબતમાં ટ્રાફિકનું સેલ્ફ ડિસિપ્લિન છે. એ સિવાય એમ જોઈએ કે ટેક્સીસ બધા છે, આપણે જેટલા કરવેરા ભરશું એટલી સગવડતાઓ પણ લાંબા ગાળે આપણને જાજી મળશે. શરૂઆતમાં એવું લાગશે કે આપણે ટેક્સ ભરવો પડે છે, કે ટેક્સ ચોરવાની જે નીતિ રહી એ એક નીકળી જાય. એ ઉપરાંત આપણે જે જગ્યાએ રહીએ છીએ, જ્યાં વિસ્તારવાદી વૃત્તિ જે છે કે મારી જગ્યા છે એના કરતાં 2 ફૂટ બહાર નીકળું, અથવા તો માની લો કે કોઈ પણ જગ્યાએ આપણે વધારે આપણો ઇલાકો મોટો કરીએ, એ એક નીતિ કાઢવાને આપણું જેટલું છે એટલું અને આપણે નિયમમાં જ રહી અને બીજાને પણ નિયમોનું પાલન કરાવી, તો હું એવું માનું છું કે મહાનગરપાલિકા મળવાથી કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય, ફાયદો જ છે પબ્લિકને. અને બીજું એક કે નીરુભાઈ, જેમ જેમ સગવડતાઓ મળે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, કોઈ પણ કોઈ શહેર છે એને કોઈ નવી નવી સુવિધાઓ મળે, કોઈ બસ સ્ટેન્ડ છે કે કોઈ નવા નવા ટોયલેટ છે, બરાબર, સરકારીની રીતે બધા પ્રયત્નો તો કરતા જ હોય છે, પરંતુ એ મળ્યા પછી એક પ્રકારનું એને મેન્ટેન કરવા માટે અથવા તો એને સાચવવા માટે જે પબ્લિકની જવાબદારી છે, નવી નવી બસો મળે છે, જેમ કે હમણાં આપણે જોયું કે ઇલેક્ટ્રિક બસ મળે છે, સીએનજી બસ બધી મળી, તો એ બધી એક એને સચવાઈને આપણી એક સહિયારી મિલકત છે, કોઈ એને જો નુકસાન પહોંચાડતું હોય તો આપણે એને ન પહોંચાડવા દઈએ, એ એક બાબતની ડિસિપ્લિન, એક પ્રકારની નૈતિક હિંમત આવવાની જરૂર છે. તો મને એવું લાગે છે કે જે મહાનગરપાલિકા જો મળે તો સાથે સાથે થોડુંક એને નિભાવવા માટે અથવા તો એને આપણે પૂરતી ક્ષમ લાયક બનવું પડશે એના માટે. બહુ સારી વાત કરી સાહેબે કે મહાનગરપાલિકા મળી જશે કદાચ એકવાર, અને નાગરિક તરીકે આપણી સતત કંઈક ને કંઈક ફરિયાદો રહેતી હોય છે, પણ આપણે પણ સામે આપણી જવાબદારી સમજી અને એને લાયક બનવું પડશે કે આપણને જે મળ્યું છે એને વ્યવસ્થિત આપણે સાચવીએ. બસ સ્ટેન્ડ નવું બનાવી દીધું છે તો એ આપણને બનાવી દીધું હોય સાચવવાની જવાબદારી આપણી છે. મહાનગરપાલિકા કદાચ મળી જશે તો મહાનગરપાલિકા પાસેથી કઈ રીતે કામ લેવું અને એને કઈ રીતે સાચવવું એના દ્વારા મળતી સુવિધાઓ એ પણ આપણે જોવાનું રહેશે. મુદ્દો એ છે કે મહાનગરપાલિકા બનવી જોઈએ કે નહીં, તો યસ બનવી જોઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે વાત કરો બધા. તો મોરબી માંગે મહાનગર આ અભિયાન અંતર્ગત આજે આપણે ખાસ વાતચીત કરી રહ્યા છીએ, વાતચીત કરવાની છે મોરબીના શિક્ષણ જગત સાથે. ખાનગી શાળાના જે સંચાલકો છે તેઓ શું વિચારે છે, કારણ કે શિક્ષણ છે એ પ્રથમ પગથિયું છે, ત્યાંથી વૈચારિક ક્રાંતિ આવતી હોય છે. તો મહાનગરપાલિકા બાબતે શાળાના સંચાલકોનું શું કહેવું છે, આજે મંતવ્યો આપણે જાણવાના છે. તો એના માટે આપણી સાથે વાતચીત કરવા માટે આજે વિશેષ ખાનગી શાળાના સંચાલક તરીકે અને જે ખાનગી શાળાનું એસોસિએશન છે એના પ્રમુખ તરીકે મનોજભાઈ ઓગણજા જે અત્યારે કાર્યરત છે એમની સાથે, ઓગણજા સાહેબ સાથે આપણે ખાસ વાતચીત કરવાની છે. સાહેબ, મહાનગરપાલિકા મોરબીને મળે એ બાબતે તમારો શું વિચાર છે, એનાથી શું ફાયદો થાય અથવા તો મળવી જોઈએ કે ન મળવી જોઈએ? પહેલાં તો જે આ અભિયાન છે એ મોરબી અપડેટે ઉપાડ્યું એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. મોરબીને મહાનગરપાલિકા મળવી જ જોઈએ અને મારી દ્રષ્ટિએ શિક્ષણના વિચારો સાથે આજે મોરબીની અંદર જે વસ્તી આવી રહી છે એના પ્રમાણમાં જે શૈક્ષણિક સંસ્થાઓ અમારી ખાનગી તો છે જ, પણ હાલની તકે મોરબી નગરની અંદર નગરપાલિકા સંચાલિત કોઈ શૈક્ષણિક સંસ્થા નથી જે સરકાર સંચાલિત હોય એવી. જો મહાનગરપાલિકા આવે, મહાનગર બને, તો એમાં સરકારી સંસ્થા સારી આવે, ઇંગ્લિશ મીડિયમની સારા પણ મહાનગરપાલિકા ચલાવી શકે એવી આવે, જેથી કરીને તમામ વર્ગને સારું શિક્ષણ મળી શકે અને એની અંદર શિક્ષણના વિભાજન હોય છે એટલે શાસનાધિકારી પણ એક અલગથી મૂકાતો હોય છે જેથી કરીને શિક્ષણનું સ્તર સુધરે. સાથે સાથે શિક્ષણ માટેના જે સ્પોર્ટ છે, સ્પોર્ટ ગ્રાઉન્ડ છે, સ્પોર્ટ એકેડેમી છે, આવા સ્વિમિંગ છે, આવા અનેક વિકાસો શિક્ષણને સાથે જોડાયેલા થઈ શકે, લાઇબ્રેરી છે, આવા અનેક શિક્ષણના સ્તરમાં એકદમ મહાનગરપાલિકા આવે તો સુધારો થાય. મારી દૃષ્ટિએ મહાનગરપાલિકા મળવી જ જોઈએ, તમામ સુવિધાઓથી પ્રાપ્ત વિદ્યાર્થીઓને મળે એટલે આપણો જે મોરબી નગર છે એના તમામ વિદ્યાર્થીઓ એ પોતાના શિક્ષણ કારકિર્દીનું આગળ પગલું થપાવી શકે. બિલકુલ સાહેબ, એ બહુ સરસ વાત કરી કે મહાનગરપાલિકા આવે તો સ્પોર્ટ્સ ક્લબ ઊભા થાય, ગ્રાઉન્ડ ઊભા થાય, જેમ રાજકોટ, સુરત, બરોડા બધા સ્પોર્ટ્સ માટેના આખા ક્લબ ઊભા કરવામાં આવ્યા છે અને એ પણ મહાનગરપાલિકા સંચાલિત હોય છે. માનો કે રાજકોટમાં RMC સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ છે જેમ,
તો એ રીતે મોરબીમાં પણ આખું એ રીતે સ્પોર્ટ્સ ક્લબ ઊભું થઈ શકે અને જેમાં ખેલાડીઓ નવા ઉભરીને આવતા બહાર આવી શકે અને યુવાનો અને વિદ્યાર્થીઓ એમાં સ્પોર્ટ્સની સારી તાલીમ મેળવી અને શારીરિક માનસિક બને સ્વાસ્થ્ય કેળવી શકે. એટલે ઓગણજે સાહેબનું પણ કહેવું એમ છે કે મહાનગરપાલિકા મળવી જોઈએ અને એનાથી શિક્ષણને પણ ફાયદો થશે. મહાનગરપાલિકા સંચાલિત જે સરકારી શાળાઓ છે ઉત્કૃષ્ટ કક્ષાની એ બનશે, જેથી કરીને જે અત્યારે જરૂરિયાત વધારે ને વધારે શાળાની છે સરકારી શાળાની એ પૂરી થઈ શકે. આભાર. નિર્મલ સાયન્સ સ્કૂલના સંચાલક શ્રી નિલેશ કુંડરિયા સાહેબ આપણી સાથે જોડાયા છે. સાહેબ, મોરબી માંગે મહાનગર વિષય ઉપર શાળા સંચાલકો સાથે આજ ખાસ વાતચીત કરી રહ્યા છે, આપનું સ્વાગત છે. મહાનગરપાલિકા અત્યારે જોઈએ છે એવી હવે લોક માંગણી પણ ઉઠી છે, પણ એમાં ઘણા બધા પરિબળો છે, ઘણા બધા એવા પડકારો છે પણ છે સામે કે જે એમાં અવરોધરૂપ બને છે. આ બાબતે શું વિચારો છો? મહાનગરપાલિકા મળવી જોઈએ કે મને મળવી જોઈએ તો શા માટે મળવી જોઈએ? નમસ્કાર નીરુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ને આવો અત્યારે વર્તમાન જે મુદ્દો છે કે મોરબી મહાનગરપાલિકા કરવી જોઈએ કે નહીં, અને આપે એને ઉજાગર કર્યો છે એના માટે સૌ પ્રથમ તો આપને અને આપની ચેનલને ધન્યવાદ. મહાનગરપાલિકા એ મારી દૃષ્ટિએ તમારી વિકાસની એક સીમા છે. તમે જ્યાં છો ત્યાંથી તમે આગળ જઈ રહ્યા છો એવું દર્શાવતું એક માધ્યમ ગણાય. એટલે તમે વિકાસ તરફ છો, નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાંથી જવાનું થાય તો આપણે વિકાસ કરી રહ્યા છીએ એવું હું વિચારું છું. તો આપણે વિકાસ કરતા હોઈએ તો આપણે ગમતી જ વાત હોવી જોઈએ, અને પરિવર્તન છે ને એ અનિવાર્ય હોય છે. પરિવર્તનને જેટલું આપણે ઝડપથી સ્વીકારીશું એટલું આપણને એને એક્સેપ્ટ કરવામાં સહેલું પડે. આજ નહીં તો કાલ આ વસ્તુ આપણે કરવી પડશે, એના કોઈ વિકલ્પો હોતા નથી. તો વિકલ્પો નથી તો આપણે અત્યારથી સ્વીકારી લઈએ, એના માટે આપણે જે લોકો છે સમાજના અને શહેરના જે વિસ્તારો એને અસર કરતા હોય છે એ બધા એને કોઓપરેટ કરીને વધારે સુગમતાથી સરકારની સાથે કદમ મિલાવી અને આગળ વધે, અને એના માટેના જે ખૂટતી કડીઓ બને તો ઝડપથી આપણા શહેરના એક વિકાસની ચરણસીમાએ જશે. અને ખાસ કરીને એ થયા પછી ખાસ તો ગામડેથી લોકો અત્યારે શહેર તરફ જે વડ એનું છે દોટ છે એ આપણે કહેવાય ને કે સ્વીકારવી પડે એવી કડવી વાસ્તવિકતા છે. ગામડાઓ ખાલી થતા જાય છે અને મોરબીની અંદર વસ્તીનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે. ગામડા વાળા જ વિરોધ કરે છે કે અમારે નથી ભરવું મહાનગરપાલિકામાં. હવે વિરોધ ખરેખર કોણ કરે છે એ સરકારનો અને સંશોધનનો વિષય છે. ટુ ધી પોઈન્ટ, જે લોકોને જરૂરિયાત છે એ લોકોએ મુદ્દા ઉપર જઈ સાચી વસ્તુને સ્વીકારી અને કોઓપરેટ થવું પડે. અને આ છે નક્કર વાસ્તવિકતા છે. આજ નહીં તો કાલ આપણે આપણી સારી વ્યવસ્થા માટે, સુગમ સંચાલન માટે, આવનારી પેઢીના પર્યાવરણ માટે પણ આ જો મહાનગરપાલિકા આવશે તો એક ક્ષેત્રનો વિકાસ નથી થવાનો, એમાં કેટલા બધા મુદ્દા આવી જશે. ટ્રાફિક સમસ્યાઓનું સમાધાન કરવામાં સરળતા રહે, પર્યાવરણમાં પણ ઘણું બધું પરિવર્તન લાવી શકાય. વૃક્ષોના વાવેતર, એના પછી બાગ બગીચાઓ થવા, રસ્તાઓ પોળા થવા, બાકીના જે વ્યવસ્થાઓ છે એના સંચાલનમાં પણ આપણને ઘણી સુગમતા રહે. અને ખાસ તો કરીને બાંધકામ અને રસ્તાઓ, અને આપણે જે અત્યારે સમસ્યા હોય છે પાણીના નિકાલની, ગટરની વ્યવસ્થાઓ, આ બધી મોટી સમસ્યાઓ છે શહેરને. તો આપણને ચોખ્ખું સ્વસ્થ અને સુંદર શહેર મળે એના માટે આપણે ચોક્કસ કોઓપરેટ થવું જોઈએ એવો મારો વ્યક્તિગત મત છે. બિલકુલ. વચ્ચે સાહેબે જે વાત કરીને બહુ ગમી કે ગામડાથી આપણે સિટી તરફ દોટ મૂકી રહ્યા છીએ, તો હવે સિટી જ્યારે મેગા સિટી તરફ દોટ મૂકવા માટે તૈયાર છે અને આમ સેલ્ફ લાગી જ ગયો છે, તો આપણે એમાં અવરોધરૂપ શું કામ બનીએ અને આને વિસ્તરવા દઈએ આપણી આગામી પેઢી માટે? કારણ કે ગામડે જે યુવા પેઢી છે એ તો અલ્ટિમેટલી હવે સિટી તરફ જ પ્રયાણ કરી રહી છે, તો એમને સારી સુવિધા, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે એ માટે. તો આભાર સાહેબ, તમે જે આપનો આ મત રજૂ કર્યો એ બદલ. તો આ જે વિશેષ મોરબી માંગે મહાનગર અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ એમાં ખાસ આજે આપણે કુંડરી સાહેબ સાથે, નિર્મળ વિદ્યાના સંચાલક સાથે વાતચીત કરી. થેન્ક યુ. તો મોરબી માંગે મહાનગર અભિયાન અંતર્ગત આજે આપણે મોરબીના ખાનગી શાળાના સંચાલકો સાથે ખાસ વાતચીત કરી. આ જ રીતે આપણે અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ આગેવાનો શ્રેષ્ઠીઓ સાથે આ વિષય ઉપર ચર્ચા કરતા રહીશું. તો આ મોરબી અપડેટ સાથે અને આ અભિયાન મોરબી માંગે મહાનગર સાથે જોડાયેલા રહેજો. હું તો આપની સાથે આપનો દોસ્ત શંકર રોમાન છતાં ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.